જ્યારે યજમાનની ઈચ્છા હોય કે તેણે પૂજા કરવી છે અથવા તો હવન કરાવવો છે પરંતુ તે તેમાં હાજરી આપવા સક્ષમ નથી તો કેવી રીતે આ પૂજા પાઠ કે હવન થઈ શકે આ વિશેની ખાસ વાત જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા તનમે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજનો વિષય જે છે યજમાનની ગેરહાજરીમાં પૂજા પાઠ મનમાં પ્રશ્ન થાય કે આવો વિષય આજનો કેમ પણ તમને જણાવી દઉં કે જ્યારે ઘણા બધા અમારા યજમાનશ્રી તથા દર્શક મિત્રોનો જ્યારે જ્યારે ફોન આવે છે ત્યારે એ લોકોના મનમાં એક પ્રશ્ન ઉદભવિત થાય છે કે શાસ્ત્રીજી અમારો દીકરો વિદેશમાં છે અને ઘણા વર્ષોથી છે અને એની તરક્કી માટે અમારે પૂજા કરાવી છે પણ એ આવી શકે એમ નથી વાત તો બિલકુલ સાચી છે તો કે આનું શું કરવું જોઈએ હવે આવા જયારે પ્રશ્ન ઉદભવી થાય ત્યારે હંમેશા આપણે શાસ્ત્રનો સહારો લેવામાં આવે છે કોઈ વ્યક્તિ એવા પણ હોય કે જેને ઈચ્છા છે કે ભગવાનનો યજ્ઞ કરવો છે કે નવચંડી કરવી છે કે પૂજા કરવી છે પણ એને બેસવાની તકલીફ હોય પગની અંદર કોઈ તકલીફ હોય પલાઠીવારી બેસી ના શકે ઈચ્છા ચોક્કસ છે તો એને શું કરવું જોઈએ ત્રીજો એવો પણ વર્ગ હોય કે જે હેલ્થી આરોગ્યથી બીમાર હોય ઘણી વખત અમારે એવું બને તો કોઈ વ્યક્તિ દવા દવાખાનામાં હોય આઈસીયુમાં હોય ત્યારે એના પરિવારમાંથી ફોન આવે કે શાસ્ત્રીજી આવી તકલીફ છે અને અમે દવા એમને આ જગ્યા ઉપર કમ્પ્લીટ કરાવીએ છીએ દવા ચાલુ હોય દવાની સાથે દુવાની પણ જરૂર છે તો તમે કંઈક પૂજાપાઠ કરો હવે વ્યક્તિ જ્યારે પૂજાની અંદર સંકલ્પ કરવા માટે સ્વાભાવિક વાત છે કોઈ બીમાર હોય તો એ ત્યાંથી ન આવી શકે તો જ્યારે આવી કોઈ કન્ડિશન હોય તો તે લોકોએ શું કરવું જોઈએ તો એને લઈને પણ જ્યારે આવા પ્રશ્નો ઘણા બધા આવ્યા હતા ત્યારે આજનો કાર્યક્રમ એ એ લોકો માટે જ છે કે જ્યારે ઈચ્છા છે પણ શરીરમાં કોઈ તકલીફ ના હોવાના કારણે બેસી નથી શકાતું કોઈ બીમાર છે કોઈ વિદેશમાં છે છતાંય એ લોકોને જો એ પૂજાપાઠ કરવામાં આવે તો એનું ફળ મળે કે ના મળે અને મળે તો એને પૂજામાં એની જગ્યાએ કોને બેસાડવો જોઈએ તો આવા બધા જ પ્રશ્નોને લઈને જ્યારે મારી જોડે આવા પ્રશ્ન આવે છે ત્યારે હંમેશા હું એ આપણા શાસ્ત્રનો સહારો લઉં છું અને એ શાસ્ત્રના સહારા લઈને હું તમને એનો ઉપાય કહેતો હોઉં છું જેમ કે ઘણી વખત નવરાત્રિમાં પણ એક બે આવા બનાવ બન્યા હતા કે એક યજમાન છે જે ઘણા વર્ષોથી માતાજીની સ્થાપના પૂજા માતાજીનું નિવેદ કરે છે અને માતાજીનું અનુષ્ઠાન કરે છે અને પાંચ છ દિવસ એના અનુષ્ઠાનને ગયા અને કોઈ ઘરમાં સૂતક આવ્યું કોઈનું મરણ થયું હવે એ માણસનો પ્રશ્ન પણ આવો જ હતો કે શાસ્ત્રીજી હું શું કરું ત્યારે એને પણ મેં જવાબ આપ્યો હતો દર્શક મિત્રો હોય નવરાત્રીનું વ્રત તમે ચાલુ કરી દીધું અને પાંચ દિવસ થયા અથવા દિવસ થયો કે દિવસ થયા બાદ ગમે તે આવી કોઈ ઘટના ઘટિત થાય તો પહેલો પોઈન્ટ કે તે સૂતક તમને લાગતું નથી જ્યાં સુધી તમારું એ વ્રત ની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી સૂતક તમને લાગતું નથી કેમ કે તમે વ્રત પહેલાથી પ્રારંભ થઈ ગયું પણ વ્રત પ્રારંભ થયા પહેલા જો કોઈને સૂતક લાગે છે તો વ્રત નથી કરી શકતા અને વ્રતની પ્રારંભ જેમ કે કોઈ યજ્ઞમાં કોઈ વ્યક્તિ બેઠો અને કોઈ એવી પ્રારંભ થઈ ગયો યજ્ઞ કે ઘણા યજ્ઞ બે દિવસ પાંચ દિવસ સાત દિવસના હોય ત્રણ દિવસના યજ્ઞ હોય પ્રતિષ્ઠા યજ્ઞ હોય અને આટલાની ઉછામણી બોલીને માણસ બેઠા હોય કોઈ ઘટના ઘટી થાય તો શું એને એ પૂજા છોડી દેવી જોઈએ તો શાસ્ત્ર એવું કહે છે કે એને સૂતક નહીં લાગે પૂજા છોડવી ન જોઈએ જ્યાં સુધી યજ્ઞની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી સૂતક પણ એને લાગતું નથી તો આવા ઘણા બધા નિયમો શાસ્ત્રના હોય છે એટલે આજનો વિષય પણ જે છે એના સંદર્ભે જ છે કે પૂજાની અંદર કોઈ સૂતક લાગી જાય તો પેલો તો કે ચાલુ પૂજા થઈ જાય તો એનો કોઈ સૂતક લાગતો નથી વ્રતનો કોઈ દોષ લાગતો નથી વ્રત પૂર્ણ થયા બાદ જ એને સૂતક લાગતું હોય છે હવે રહી વાત કોઈને પૂજા કરવી છે ને પૂજામાં બેસી શકે એમ નથી બહાર વિદેશ હોય કે દવાખાનામાં હોય કે આરોગ્યની તકલીફ હોય તો એને પોતાની જગ્યા ઉપર કોને બેસાડી શકાય તો એનો પણ શાસ્ત્રમાં મત છે લખ્યું છે કે ઋત્વિક શિષ્યો ભ્રાતા ઋત્વિક શિષ્યો ગુરુભ્રાતા ભાગીને સુતાપતિ એ તે રહીવ होतम य च तद्वहुतम स्वयमेवतु એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પૂજામાં હાજર ન રહી શકે તો એની જગ્યા ઉપર પહેલો તો કે ઋત્વિક શિષ્યો ગુરુ ભ્રાતા ઋત્વિક કેતા બ્રાહ્મણ જો તમારો કોઈ ભૂદેવ હોય તમારો કોઈ કુલ ગુરુ હોય ગામના ગોર હોય अथवा તમારો કોઈ સારાયવા पंडित जी હોય તો તમે તમારા વતી એને કહી શકો છો અને તમારા નામનો એ વ્યક્તિ સંકલ્પ કરીને તમારા નામની પૂજા કરે છે તો ચોક્કસ એનું ફળ તમને પ્રાપ્ત થાય છે મતલબ તમારે એને કહેવું પડે કે ભાઈ મારું આ ગોત્ર છે મારી અટક છે મારું આ નામ છે અને મારા વતી હે ભૂદેવ તમારે પૂજા કરવાની છે ચાહે જે તમે કહેશો એ પ્રમાણે સંકલ્પ કરે છે અને તમારા નામથી બોલે છે એટલે તમારા પ્રતિનિધિ બનીને એ પૂજા કરે છે એનું ફળ તમને ચોક્કસ મળે છે બીજા નંબરની વસ્તુ બીજું કોણ તો કે ઋત્વિક શિષ્યો ગુરુભા હતા શિષ્યો કહેતા તમારા કોઈ શિષ્ય હોય કે જ્યારે તમે તમારે દીક્ષા આપી હોય તમે એને શિષ્ય બનાવ્યો હોય અને શિષ્ય તમારા વતી જો કરે છે તો પણ એનું ફળ મળે છે ગુરુ ભ્રાતા ગુરુ ભ્રાતા એટલે તમે કોઈ દીક્ષા લીધી હોય કોઈ ગુરુ જોડે અને એ વ્યક્તિએ પણ એ ગુરુ પાસે દીક્ષા લીધી હોય તો તમે બંને વ્યક્તિ ગુરુ ભ્રાતા ભાઈ કહેવાય એક જ ગુરુના બે શિષ્ય અને બંનેના ભાઈ ગુરુ ભ્રાતા કહેવાય તો તમારા વતી કોઈ તમારા ગુરુ ભ્રાતા હોય તો એ પણ તમારા વતી કરી શકે છે ભાગીનેૈયહ સુતાપતિહી ત્યાર પછી આગળ કહેવામાં આવ્યું છે કે જો કદાચ તમે પૂજામાં ન બેસી શકો આમાંથી પણ કોઈ ના હોય તો ભાગીનેૈય સુતાપતિ મતલબ ભાણે જ તમારો જે ભાણો હોય મતલબ બેનનો છોકરો જે તમારો ભાણો હોય અને ભાણો જો એના મામાવતી પૂજા કરે છે તો પણ એને પ્રાપ્ત થાય છે સુતા પતિ કેતા ખાસ કરીને જમાઈ આપણે કહીએ ને જમાઈ બેનના ભાઈ જે જમાઈ હોય આપણા જામાતા તો એ જમાઈ દ્વારા પણ જો પોતે સંકલ્પ કરીને કરે છે તો પણ એનું ફળ એને પ્રાપ્ત છે તો આ લોકોને અધિકાર છે કે એ એમના વતી નામ સંકલ્પ બોલીને કરે છે તો પૂજાનું ફળ એમને ચોક્કસ મળે છે કયો તો કે ઋત્વિક શિષ્યો ગુરુ ભ્રાતા ભાગીને ય સુતાપતિ એ તે રૈવ હુતમ યવ સ્વયમે સ્વયમયું તો એ બધું એનું ફળ એને પ્રાપ્ત થાય છે બીજા નંબરની વસ્તુ જ્યારે હવન કરતા હોય ત્યારે એક બાબતનું ચોક્કસ ધ્યાન રાખવાનું હોય જે કંઈ વ્યક્તિના પ્રતિનિધિ તમે બન્યા હોવ તો તમારે એ વ્યક્તિનું સંકલ્પ કરો છો એ વ્યક્તિની પ્રતિબિંબ એટલે કે ફોટો તમે પૂજામાં મૂકી શકો છો એના પ્રતિનિધિ સ્વરૂપે મિત્રો આવું આપણને રામાયણની અંદર પણ જોવા મળ્યું છે જેમાં ખાસ કરીને પ્રભુ શ્રી રામ જ્યારે યજ્ઞ કરતા હોય છે અને તે દરમિયાન સીતાજીને તો વનમાં વનમાં હતા તો સીતાજી વનમાં ગયેલા હતા સીતાજીને વનમાં મૂકવામાં આવ્યા હતા તે દરમિયાન જ્યારે યજ્ઞ કરવાની ઈચ્છા થઈ ગુરુની આજ્ઞા દ્વારા અને તે યજ્ઞની અંદર પ્રભુ શ્રીરામ એકલા હતા પોતાના પત્ની ન હોવાના કારણથી ગુરુની આજ્ઞા પ્રમાણે ત્યાં એવું કહેવાય છે કે સીતાજીની પ્રતિમા બનાવવામાં આવી છે એક મૂર્તિ બનાવવામાં આવી છે અને પ્રતિમાને બાજુમાં સ્થાપિત કરી અને પ્રભુ શ્રીરામે યજ્ઞ કર્યો છે આવું આપણને રામાયણમાં પણ જોવા મળે છે અને શાસ્ત્રની અંદર દરેક પ્રશ્નના જવાબ હોય છે પણ પ્રશ્નને સમજવો પડે અને એનો જવાબ જાણી અને શાસ્ત્રને અનુસંધાનમાં પૂજા પાઠ કરવામાં આવે તો તે પૂજા પાઠ ફરીભૂત થાય છે તો હવન બાબતમાં પણ આ ધ્યાન રાખો બીજા નંબરની વસ્તુ જ્યારે પૂજા પાઠ હવન કરતા હોય ત્યારે પણ પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ ખાસ કરીને ચામડાની વસ્તુઓ જે કંઈ હોય તે ન પહેરવી જોઈએ ઉપવાસ કરવો જોઈએ જે પ્રતિનિધિ હોય એને પણ શક્ય હોય તો એના નિમિત્તે ઉપવાસ કરીને પણ એ પૂજા પાઠ કરી શકે છે હવનમાં આહુતિ પ્રદાન કરતા હોય તે દરમિયાન પણ બને ત્યાં સુધી હસ્ત એટલે કે હાથ એકદમ શુદ્ધ હોવા જોઈએ હસ્તમુખ પ્રક્ષાલમ મુખ પણ એકદમ ચોખ્ખું હોવું જોઈએ અને ત્યાર પછી આહુતિ આપવામાં આવે છે તો એ આહુતિ ફરી બને છે આહુતિ આપવામાં પણ આમ ઘણા લોકો આમ આહુતિ નાખતા હોય આમ નાખવાની નથી આમ અર્પણ કરવાની છે સ્વાહા બોલીને આહુતિ આપવામાં આવે અને એમાં પણ મૃગી મુદ્રા એટલે કે પાંચ આંગળીઓમાંથી ખાલી ત્રણ આંગળીઓ એટલે કે વચ્ચેની મધ્યમાં અને અંગુષ્ઠ ત્રણ લેવાની બે આંગળીઓને છૂટી રાખવાની અને થોડું દ્રવ્ય લઈ સ્વાહાકાર બોલી અને એમાં આહુતિ પ્રદાન કરવામાં આવે છે પૂજા પાઠની અંદર તો એ આહુતિ પરિવૃત્ત થાય છે તો પૂજા પાઠના ઘણા બધા નીતિ નિયમો છે અને તમામ નીતિ નિયમોને જાણી સમજી અને જો કોઈ વ્યક્તિના નામથી સંકલ્પ કરીને કરવામાં આવે છે તો પૂરેપૂરું રિઝલ્ટ એને દેશ હોય કે વિદેશ હોય કે ગમે તે જગ્યાએ હોય તો એનું એનું પરિણામ એને ચોક્કસ મળે છે અને આવું હું નહીં પણ આવું મિત્રો આજે જે કઈ તમારા મનમાં નાનો પ્રશ્ન ઉદભવિત થયો હતો એનો જવાબ મેં ટીવીના માધ્યમથી આપ્યો છે ને આવી રીતે પણ તમારા મનમાં કોઈ આવો પ્રશ્ન થાય તો તમે ચોક્કસથી અમને જાણ કરી શકો છો અને અમે તમારો તમારા પ્રશ્નોનો જવાબ ટીવીના માધ્યમથી આપતા રહીશું કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન